નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કૃપા પટેલ, બાયોનેટ પ્રાઇમરી સ્કૂલ. ચલો હવે આપણે આગળ જોઈએ તો કે કેલેન્ડરનો જાદુ. તો કેલેન્ડરના જાદુમાં શું છે? જુઓ તમારી બુકમાં પેજ નંબર 107 ઉપર આપ્યું છે. તમને ઘણા બધા વાક્યો એની અંદર આપેલા છે, જેમ કે જો પહેલા હું તમને કહું છું અને પછી તે સમજાવું છું. આપણે કેલેન્ડર પર 3×3 એટલે કે 9 તારીખોનું માપન એક ચોરસ ખાનું બનાવીને કરવાનું છે. હું આ ખાનાની તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકું છું, પરંતુ તેમાં તો થોડોક સમય લાગશે નહીં. સરવાળો નોંધવાનો છે. અરે, ખાનાના મધ્યમાં આવેલ સંખ્યા લો અને તેને 9 વડે ગુણો. તમે જોઈ શકો છો કે તેનાથી પણ બહુ ઝડપથી જવાબ મળે છે. હવે તમે કેલેન્ડરમાંથી કોઈ પણ 9×9 માપનું ખાનું લો અને તમામ સંખ્યાનો સરવાળો આ રીતના જોઈ શકો છો. ચલો, તમારી બુકમાં આવી ગયું તે પ્રમાણે મેં તમને કહી દીધું છે. હવે હું સમજાવું તે તમે જુઓ. અહીંયા આપણે એક કેલેન્ડરનો ચાલુ શીખીશું અને તે કેવી રીતના કરવાનું છે તો જુઓ. સૌથી પહેલા મેં કેલેન્ડર લીધું છે. કેલેન્ડરમાં જુઓ, પહેલી તારીખથી 31 તારીખ સુધીની તારીખો લખી છે. આપણને શુમાં એવું કરવું છે કે 3×3 એટલે કે 3×3 આડી લાઈન, 3 ઊભી લાઈન એવા આંક લેવાના છે. એટલે કે 3×3 ચોરસ ખાનું બનાવો તો 3×3 એટલે 3 સંખ્યા 3 સંખ્યા આ સાઈડ એટલે 1 ચોરસ ખાનું બની ગયું. તો હા, આ પ્રમાણે તમારે 1 ચોરસ ખાનું લેવાનું છે અને તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કઈ કઈ સંખ્યા છે. 3, 4, 5, 10, 11, 12, 17, 18, 19 આપણે તે ચોરસ ખાનું અહીંયા લીધું છે. હવે તમને એવું કીધું છે કે આ ચોરસ ખાનાનો સરવાળો કરવાનો છે. હવે આપણે સરવાળો કરીએ તો ઘણો બધો સમય થાય. 3×4+5+10+11+12+17+18+19 આ બધી સંખ્યાઓનો જ્યારે તમે સરવાળો કરો ત્યારે તમને આ ખાનાનો જવાબ મળે છે. હવે તમે એ સરવાળો પણ કરી શકો પણ તેમાં સમય વધુ જશે. અને આપણે ગેમ રમતા હોય તો જીતવા માટે શું જોઈએ? સમય ઓછો, એટલે કે ઓછા સમયમાં જવાબ મળી જાય તો જ આપણે જીતી શકીએ છીએ. અહીંયા પણ તમે એક ગેમ જ સમજો, ચાલુ છે તો ચાલુ કરવા માટે જે ઓછા સમયમાં તમને ઝડપથી જવાબ આપે તો જ એની જીત થાય, બરાબર છે ને? તો જુઓ, આટલો બધો તમે સરવાળો કરવા બેસો તો ઘણો બધો સમય લાગશે. કેટલા બધા અંકો સરવાળો છે? 9 અંકો, એટલે સ્વાભાવિક વસ્તુ છે એ સમય લાગવાનો છે. જુઓ, હવે જે સમય ના લાગે એની માટે આપણે આ ટ્રીક વાપરીશું જે તમને બુકમાં પણ કહ્યું છે. સૌથી પહેલા શું કરવાનું છે તો સૌથી નાની સંખ્યા લેવાની છે. હવે આ ચોરસ બોક્સમાં સૌથી નાની સંખ્યા કરી છે 3 હા, તેમાં 8 ઉમેરવાના છે. હવે આ 3×8 ઉમેરવાના છે. ચલો, એનો સરવાળો કરો. તમે 8×9=11 બરાબર છે. ત્યારબાદ તેને 9 વડે ગુણવાના છે. હવે જે 11 આવ્યા તેને 9 વડે ગુણવાના. જવાબ 9 × 9 = 9 તો કુલ કેટલા થયા? અહીંયા નથી આપણે, કુલ કેટલા થયા? 99. સરવાળો કરી દઈશું એક વખત ચેક કરવા માટે. 3, 4, 5, 10, 11, 12 ત્યારબાદ 17, 18, 19 17, 18, 19 ચલો, એનો સરવાળો કેટલો થાય છે તો જુઓ. 3×4=7 7×5
आठ नौ दस अगियार बार चलो बार ने दस बावीस बावीस ने अगियार तेवीस चौबीस पच्चीस छब्बीस सत्ताईस अठावीस ओगणतीस वीस एकत्रीस बत्तीस तेत्रीस अथवा तो जो तमे ए प्रमाणे ना करवा मांगता हो तो आपणे एक लाइन जे प्रमाणे करीए छीए ते प्रमाणे करजो चलो એટલે ઝડપથી થઈ જશે ચાર ને ત્રણ સાત સાત ને પાંચ આઠ નવ દસ અગિયાર બાર બાર વત્તા જીરો વત્તા એક એટલે તેર તેર ને બે ચૌદ પંદર 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 ને સાત પંદર પછી સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ બાવીસ માં અંક ઉમેરવા એટલે બાવીસ પછી ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એમાં નવ ઉમેરીએ એટલે આપણે આ જ રીતના તમારે આ